સત્સંગનું ફળ બોલો. આજે આપણે એ પણ ડોક્ટર સાહેબ પૂછે છે સત્સંગ નું ફળ કહો કે છે, એનાથી શરૂઆત કરીએ. સત્સંગ નું ફળ શું? સત્સંગ માં બે ફળ, એક ભૌતિક ફળ અને એક મોક્ષ ફળ. ભૌતિક ફળ રિલેટિવ ફળ છે, જેટલો રિલેટિવ સત્સંગ છે એમાં ભૌતિક ફળ મળે, અને રિયલ સત્સંગમાં મોક્ષ ફળ મળે. સત્સંગ દુઃખનો હેતુ જ સત્સંગ છે. આ જગતમાં દુઃખનો હેતુ કુસંગ છે. આ જગતના જે કઈ દુઃખો ઉત્પન્ન થયા છે એ કુસંગથી જ ઉત્પન્ન થયા છે. કુસંગ એટલે માણસ નો કુસંગ થાય છે એવું એકલો નહીં, કાદવ અડે તો આપણને દુઃખ થાય. શું કહ્યું? અમુક વસ્તુ અડે તો આપણને સુખ થાય, અને કાદવ અડે તો દુઃખ થાય. એવું કુસંગમાં વસ્તુમાં કુસંગ છે બધો. ખોરાકમાં, દરેક વસ્તુમાં કુસંગ, બધી વસ્તુઓમાં કુસંગ છે. મનુષ્ય એકલા નહીં, બધામાં કુસંગ છે. એક એક છે તે જેમાં પોઝિટિવ નેગેટિવ હોય ને એવું જ છે. આ સત્સંગ પોઝિટિવ એવું છે, આ નેગેટિવ છે. નેગેટિવ માત્ર દુઃખદાયી છે. એટલે કુસંગ કુસંગ આપણી પાસે ના આવે તો આપણે જાણવું કે આપણે ભૌતિક સુખોની અડચણ વધવાનો નથી. અને જો સત્સંગ ઊંચો આવી ગયો અને ભીડો આવી ગયો, ભીડો એટલે આપણે છૂટવું હોય તો ના છૂટાય. આપણે છૂટવું હોય તો ના છૂટાય. એવો ભીડો આવે તો મોક્ષ ફળ મળે, એને પછી કોઈ રોકનાર જ નથી. એને ભીડો આવી ગયો, સત્સંગમાં છૂટવું હોય તો ના છૂટાય. એવો ગુણ ભીડો પાસે કુસંગમાં આવે છે. કુસંગમાંથી છૂટવું હોય તો ના છૂટાય. કુસંગમાં એવો ભીડો આવે છે. એટલે સત્સંગ એટલે સત્સંગ જ આગળ જગત નું સુખનું કારણ સત્સંગ છે. સત્સંગ એટલે મનુષ્યો ભેગા થઈને સત્સંગ કરવો, એનું નામ સત્સંગ નહીં. સત્સંગ એટલે સતનો યોગ થવો, આપણે સંયોગ થવો, સારી વસ્તુનો, પોઝિટિવ વસ્તુનો, નેગેટિવ વસ્તુનો સંયોગ થવો દુઃખદાયી છે. અહંકાર અને અહમ બ્રહ્માસ્મિ એ બે નો ફરક શું? અહમ બ્રહ્માસ્મિ પોતાની જાતનો અહમ કરે છે, પોતાની જાતનો અહમ કરે છે. અને અહંકાર જ્યાં પોતે નથી ત્યાં આરોપણ કરે છે. જ્યાં પોતે નથી ત્યાં એ આરોપણ કરે છે. શું નામ આપનું? લીલાધર. લીલાધર. હવે એ લીલાધર છે એના મને વાંધો નથી. લોકો એક્સેપ્ટ કરે છે કે લીલાધર છે, હું એક્સેપ્ટ કરું છું. પણ એ એમ જ માની બેઠા છે હું જ લીલાધર જ છું એવું માની બેઠા છે. એ આરોપણ ભાવ છે, એ જ અહંકાર છે. શું છે એ? ખરેખર લીલાધર નથી. તમે ખરેખર લીલાધર છો? હા, એટલે ખરેખર જાણતા નથી એટલે બધું ઠોકર ઠોક ચાલે છે. પછી સાદી કરી નાખી. ખરેખર જાણ્યા સિવાય સાદી કરી નાખી. પછી એક તો આ મોટી ભૂલ, પછી સાદી કરી, પછી તો ભૂલો બધી. પણ આ શું થાય? સંસારનો ક્રમ છે ને, ક્રમ પ્રમાણે ચાલ્યા કરે છે. પણ ખરેખર લીલાધર તમે નથી. ખરેખર તમે કોણ છો એ જાણવું પડશે. ત્યાં સુધી આ સંસાર તમને કોઈ સુખદાયી થઈ પડે નહીં. ત્યાં સુધી તમને દુઃખ જ છે. મને તો બધાને દેખાય છે કે તમારી મેં અનંત શક્તિઓ પડેલી છે. બધા ખુલાસા કરી શકાય. જ્ઞાની પુરુષ ની પાસે તમામ પ્રકારના ખુલાસા કરી શકાય. અહંકાર અને મમતા, અહંકાર અને મમતા એ બે નો ફેર શું એ સમજાવો. એવું છે ને કે અહંકાર, જો મમતા વગરનો અહંકાર હોય તો મોક્ષે લઈ જાય. આ મમતા વાળો અહંકાર એટલે ફસામણ થઈ છે. શું થઈ છે? મમતા વાળો અહંકાર. તમારે મમતા વાળો અહંકાર છે કે મમતા વગરનો? શું કે છે? હજુ ખબર નથી પડતી. મમતા નથી આ તમારું શરીર નો? દ્વિધામાં છીએ. દ્વિધામાં છે, સાચું છે. દ્વિધામાં છે. ના, દ્વિધામાં આવે તો ખોટું હજી કઈ ખબર પડતી નથી. સાચું શું ને ખોટું શું હજુ ખબર નથી. ખબર તો પડતી નથી, પણ મમતા તો છે. અત્યારે પૈસા ખોઈ જાય, મને ઉપાધિ થાય ના થાય? પૈસા ખોઈ જાય 50 રૂપિયા, બહુ ના થાય. હા, પણ થોડી કઈ થાય ને, કઈ કઈ થાય ને, એ મમતા છે. કઈ નઈ, કઈ મમતા છે. મમતા ને લઈને જ આપ જગત જીવે છે.
હવે શું નામ કહ્યું તેનું? લીલાધર. લીલાધર છો તમે. હવે હું એમ તમને કહું કે આમાં આઈ એન્ડ માય એ બે રેલવે લાઈન બે જુદી જ હોય એવી રીતે પેરેલલ જ રહે છે. કોઈ દાડો એકાકાર થતું નથી, છતાંય તમે એકાકાર કરવા માટે પ્રયત્ન કરી રહ્યા છો. એ એકાકાર થશે નહીં અને દાડો વધશે નહીં. એના કરતા આમાંથી માય માય આમાંથી માય છે ને સેપરેટ કરી નાખો. શું આમાંથી તમારામાં જે માય કે ડિઝાયર માય હેન્ડ બાજુ પણ એ બાદ બાકી તમને આવડશે નહી, મારી પાસે પૂછવું પડશે. કારણ કે વેદ જ્ઞાન સિવાય કેટલું તમારું છે તમે જાણતા નથી. તમારું અમુક જ જુદી જાણો, તમે થોડું વસ્તુ જ જાણો છો, સૂક્ષ્મ માં નહીં જાણતા તમે. એ મને પૂછવું પડશે એટલે પછી હું તમને દેખાઈશ કે ભાઈ આ બધું વાત કરી નાખો એટલે થઈ જશે. સેપરેટ આઈ એન્ડ માય ઇઝ સેપરેટર. જ્ઞાની સેપરેટર, જ્ઞાનીનું સેપરેટર હોય તેનાથી સેપરેટ કરો. જુદું છે, પરમાત્મા જ છે. આ જ્યાંથી માલકી પણ ગયું પરમાત્મા થી. મને આ રીતે કોઈ ચીજની માલકી પણ નથી, આ દેહની પણ માલકી પણ નથી, પરમાત્મા રૂપ છે. માલકી પણ જાય ખલા. બ્રહ્મ સત્ય અને જગત મિથ્યા એના ઉપર કઈક સમજાવો. બ્રહ્મ સત્ય અને જગત મિથ્યા, ક્યારેય પણ આ જગત મિથ્યા હતું નહીં. જગત રિલેટિવ સત્ય છે, બ્રહ્મ રિયલ સત્ય છે. શું બંને સત્ય છે? જગત રિલેટિવ સત્ય છે. જો બ્રહ્મ અસત્ય, બ્રહ્મ જગત મિથ્યા હોય તો રાત્રે તમે ઊંઘી જાઓ અને મોડું છે જેમ પોળું થઈ ગયું હોય સેટ મરચું નાખીએ તમને અસર ના થવી જોઈએ. મીઠા નથી તરત જ અસર થશે. મરચું એમાં ભલે ઊંઘતા હો પણ મરચું ભાઈ પહેરવું તે ઇફેક્ટિવ છે. શું છે એટલે રિલેટિવ સત્ય છે. જગત રિલેટિવ સત્ય છે, ધન બ્રહ્મ રિયલ સત્ય છે, બધું સત્ય જ છે. સત્યની વાત તો ચાલે જ નહીં. આ તો બ્રહ્મ અસત્ય, બ્રહ્મ જગત મિથ્યા કહેવાનું કારણ એ જૂનું છે. એ તો જ્ઞાનીઓના શબ્દો છે. શું છે એટલે આમાંથી નાશવંત છે ને, આમાં બહુ હાથ ગાલશો નહીં. આમાં ભ્રમણતા ના કરશું એવા હેતુથી બધું કહેવામાં આવે છે. ખરેખર તો ભ્રમ તો આ જગત તો રિલેટિવ સત્ય છે, બિલકુલ સત્ય રિલેટિવ. ફક્ત વિનાશી સત્ય અને બ્રહ્મરિયલ સત્ય, આ વિનાશી સત્ય. તમે તકલારી જોઈતો હોય તો આમાં સત્ય ખોવાય અને કાંઈ પરમાનન્ટ જોઈતો હોય તો આમાં સત્ય ખોવાય. સાક્ષાત સુખ જોઈતું હોય તો બ્રહ્મનું સુખ ખોવાય અને ટેમ્પરરી જોઈતું હોય તો અહીં ખોવાય. કે તને જેવો શોખ હોય તેવું કરી કે છે. અને ટેમ્પરરી સુખ એનું નામ સુખ જ ના કહેવાય, તો કલ્પના છે ખાલી. જે સુખ પછી દુઃખ આવે એને સુખ જ કેમ કહેવાય? જે સુખ પછી દુઃખ આવે એને સુખ કહેવાય કેમ? સુખ પરમાનન્ટ હોવું જોઈએ. ક્યારેય ક્ષણ વાત આબુ બાજુ ના જાય એનું નામ આનંદ, એનું નામ સુખ. બહુ મોટું વાક્ય છે. જો ધ્યેય સમજે તો ધ્યેય અનેક જાતના ધ્યેય હોય છે લોકોને. તો દેહ એટલે પોતાને જેમાં સુખ માન્યું એમાં ધ્યેય ચડ, સમજ પડે ને? જેમાં સુખ માન્યું એમાં ધ્યેય નક્કી કરી નાખશે. મનુષ્યનો ધ્યેય ખરેખર એનો પરમાત્મા થઈ શકે છે. મનુષ્ય પરમાત્મા થઈ શકે છે આ દેહ. જ્ઞાની પુરુષના દર્શનથી અને જ્ઞાની પુરુષના સાનિધ્યથી પરમાત્મા થઈ શકે છે. શું મનુષ્યનો દેહ એટલો બધો સુંદર છે તે હિન્દુસ્તાનના મનુષ્યના ફોરેન માટે નહીં, આપણા ઇન્ડિયનો માટે છે. જેને પુનર્જન્મનું ભાન છે એવા મનુષ્યો જે ડેવલપ છે તેને માટે છે. આ પુનર્જન્મ સમજતા નથી એ લોકોને માટે આ છે નહીં. સમજ પડે ને? આ હિન્દુસ્તાન છે, બીજા કોઈ પણ દેશ પુનર્જન્મને હજુ સમજી શક્યો નથી. કોઈ પણ માણસ અમુક એકાદ પછી આત્માની ઉત્ક્રાંતિ માટે આપણા કરતા એમને વધારે સરળ થયું પડે ને ફોરેનર લોકોને. આ અધ્યાત્મ ને માટે જ આ છે. એ લોકો અધ્યાત્મ સમજી શકે ને? અધ્યાત્મ એ ભૌતિક સમજે છે. એ ભૌતિક જે એનું ભૌતિક છે
આપડે તો આપડે તો બાળકો નો પાસે છે એના કરતા વધારે. શું કહ્યું? આપણા બાળકો એમના કરતા બહુ મોટો અધ્યાત્મ છે. આ તો ડેવલપ દેશ કહેવાય. આ તો પરમાત્મા થવાને લાયક દેશ છે. જ્ઞાની પુરુષ મળે પરમાત્મા બનાવી દે. ડેવલપ દેશ અને નહીં તો ઉધર રસ્તે ચાલ્યો જાય તો એટલું ખરાય ખરાય છે કરી નાખે. એટલી ઉધી શક્તિ એ પાર વગર છે. જેટલી આ બધી સતી શક્તિ છે એટલી ઉધી શક્તિ એ પાર કે હવે રસ્તે ચાલ્યો તો મારીને તોડ ફાડ ધાગા કાઢી નાખે. જો સેબોટેજ કરી નાખીશું ને, હિન્દુસ્તાન સેબોટેજ કરી નાખીશું ને, સેબોટેજ કરી નાખીશું ને, જો 200 બાઈ મેલે છે ને, હિસાબ કર્યા વગર 200 બાળે છે ને, કોની બાળે છે કશું કઈ છે, ખાલી અહંકાર નું જ છે ને, બાળપણ નું જ છે ને, મેડનેસ છે ને, બધું આવું ઊંધું કરે. હું ત્યાં રસ્તે ચાલે એવું જ કર્યા કરે. સાહજિક શબ્દ અમને સમજાયો અમને એ ફરી વાર સહજ. આપડે ત્યાંના છોકરાઓ ત્યાં જાય છે ને, ત્યાંના લોકો અહીં વખાણ કરે છે કે આ લોકો તો બહુ સારા ના, તો લોકો નિર્દયી ના, તો બધા આપડા હિન્દુ પેલા સહજ સ્વભાવી છે. જે પ્રકૃતિ નચાવે છે તે એમ નાચ્યા કરે. બીજું કહ્યું એમને અહંકાર ક્રોધમાન માયા લોભ એમના બિલકુલ બાળક દશામાં છે. અને આપણે અહીં તો 7 પેઢીનો લોભ હોય, કઈ થોડો ઘણો લોભ હોય. મારા છોકરાનો છોકરો તેરા છોકરા જાગૃતિ કરી નહીં કે નહીં જાગૃતિ. આપણી આધ્યાત્મિક જાગૃતિ કેટલી? આપણી આધ્યાત્મિક જાગૃતિ કેટલી? આપણી હિન્દુસ્તાની બહુ મોટી જાગૃતિ. જેનો ક્રોધ માન માયા લોભ હોય એ અધ્યાત્મ જાગૃત જ કહેવાય. એને વિષયોમાં રસ નથી, એને માનમાં લોભમાં એમાં જ રસ છે. મમત કીર્તિમાં એમાં જ રસ છે. અને ફોરેન બધું વિષયોમાં રસ, ફોરેન વિષયોમાં રસ વાળું છે. આ માન કીર્તિ આમાં આમાં તેમાં જ પોતાનું અહંકાર દેખાડવાનું જ બસ એમાં જ મસ્ત છે. આજે હિન્દુસ્તાનના લોકો આ તો વિષયો ન છૂટકે આરાધન કરે છે. છૂટકો નહીં થતો તો આખો દાડાને બળતરા, તે બળતરા સમાવા માટે બાકી ગમતું નથી પોતાને, પસંદ ના હોય આ. અને ફોરેન ના તો શોખ જ હોય આ, સમજ પડે. વિષયો જ હોય, વિષયોમાં જ રમણતા કરે. જાનવરો જેમ વિષયો રમણતા કરે અને આ કશાયોમાં રમણતા કરે. કશાયો ક્રોધ માન માયા લોભ માન રાગ દ્વેષ રાગ દ્વેષ રાગ દ્વેષ રાગ તો મોટો નાનો મોટો નાનો એમાં જ છે બધું આ. પછી એમનો આગળનો ભાગ છે કે પ્રાપ્તિ કરવા માટે શું કરવું જોઈએ. એની શું ધ્યેય નક્કી કર્યું? પછી તમારે મનુષ્ય શું ધ્યેય તમે નક્કી કર્યો કહો. બે પ્રકારનો ધ્યેય નક્કી કરવા જોઈએ. કે તો કઈ જ્ઞાની પુરુષ મળે નહીં આપણને, તો આપણે સંસારમાં એવી રીતે રહેવું, એવી રીતે જીવવું કે કોઈને ત્રાસ ન થાય, કોઈને દુઃખદાયી ન થઈ પડીએ, એવી રીતે આપણે સારા સારા ઊંચા સત્સંગી પુરુષો સાચા પુરુષો ભેગું રહેવું અને કુસંગમાં ન પેસવું. ધ્યેય હોવો જોઈએ. શું હોય? કોઈને કિંચિત માત્ર દુઃખ ના થાય એ મોટા મોટો ધ્યેય હોવો જોઈએ. કેવો? આપણા થકી દુઃખ ન હોય એ મોટા મોટો ધ્યેય હોવો જોઈએ. સુખ તો આપવું એ આપણા હાથની વસ્તુ નથી. પણ ખોટું વસ્તુ બરોબર તેની પણ જો તમે આનંદ કરો તો એ ખોટું ને 99% ગુણાય છે. શું કહ્યું? માટે ગુણાકાર રહેવા દો ને, ખોટું ભલે થાય પસ્તાવો જ કરો ને, એટલે 99% ખોટ ના જાય. તને સહજ પડે ને? ખોટું થાય એ તો ભાઈ સ્વાભાવિક થઈ જાય માણસ નથી, પણ એની પર પસ્તાવો કરો કે આમ હે પ્રભુ હવે આ ખોટાથી છોડાય, એટલું જ ભાવ હોવો જોઈએ. તમને કેમ લાગે છે? એટલું તો હોવું જોઈએ ને. આપણે મનુષ્ય, આપણે હિન્દુસ્તાનના મનુષ્યો છે, મહાવીરના દેશમાં જન્મેલા છીએ, કૃષ્ણના દેશમાં જન્મેલા છીએ, ત્યાં આપણી પાસે કેવા સુંદર ભાવ હોવા જોઈએ. ભલે આ દુષ્મ કાળ છે, કાળને લઈને બધી દબાણ હશે, છતાં આપણા ભાવ પ્રમાણે હજુ થઈ શકે એમ છે. આ પ્રાપ્ત કરવા માટે શું કરવું, સાધન શું કરવું, તો કાં તો જ્યાં કઈ સત્સંગ આપણને લાગે ત્યાં સત્સંગમાં રહેવું જોઈએ, અને નહીં તો જ્ઞાની પુરુષની પાસે સત્સંગ હોય છે ત્યાં આવવાથી બધું તમારું દરેક કામ થાય. સમજ પડે ને? દરેક પ્રકારના તમારા અહીં પઝલ સોલ્વ થઈ જાય બધા. ધી વર્લ્ડ ઇઝ ધી પઝલ ઇટ સેલ્ફ. ગોડ હેઝ નોટ પઝલ.
દર્શન ની ઝાંખી કરવા માટે સાધારણ માણસ કઈ રીતે આશરો લે, કઈ રીતે વૃદ્ધિ કરે? મૂળાત્મા સ્વ સ્વરૂપ ની ઝાંખી કરવા માટે કઈ સામાન્ય મનુષ્ય તો કઈ રીતની પોતે પ્રગતિ ક્રિયા કરે, શું કરે? એ તો ગમે તે સામાન્ય હોય કે ઉચ્ચ કક્ષાનો મનુષ્ય હોય, પણ જેને મૂળ આત્માનું ભાન છે કે જેને એક જ્ઞાન છે કે જ્યાં કઈ પણ છે એના સંબંધી ત્યાં જ પ્રાપ્ત થાય, નહીં તો પછી કઈ કશું વળે જ નહીં. ગમે એટલા શાસ્ત્રો વાંચે, ગમે તે કરે, કશું વળે એવું નથી. તો એ આત્માનો ભાન વાળા હોવા જોઈએ, આત્માનો જ્ઞાન વાળા હોવા જોઈએ. તે સિવાય કોઈ દળ આત્માની વસ્તુ પામે નહીં, પણ સંસાર બધું પામશે. સંસારમાં હરેક ચીજ મળશે, વડાપ્રધાન થશે, પ્રેસિડેન્ટ થશે, બધું થશે, પણ આ વસ્તુ ના પામે. એના માટે આત્મજ્ઞાની પુરુષ જોઈએ, અને એને ભાન તો જ ભાન થાય, નહીં તો આત્મા પ્રાપ્ત થયા સિવાય કોઈ દળ શાંતિ થાય નહીં, સંપૂર્ણ શાંતિ ના થાય. એ ભાન લાવવાનો માર્ગ શું? એમ બેન પૂછે છે, ભાન માં આવવાનો માર્ગ શું? એ જ્ઞાની પુરુષ જ, જ્ઞાની પુરુષ ને પૂછી જોવું કે આપણો મોક્ષ થઈ ગયો છે એમ પૂછવું આપણે, સમજ પડે ને, એટલે ખબર પડે આપણને. આ શાક લેવા દઈએ તો વાસી છે બે ત્રણ દાડા નું કે આ તાજું છે એવું આપણને ખબર ના પડતી હોય, તો આપણે પૂછીએ ભાઈ આ તાજું છે કે વાસી છે, તો કે એવી રીતે જ્ઞાની પુરુષ ને પૂછીએ કે આપનો કઈ મોક્ષ થઈ ગયો હોય તો અમે તમારી પાસે બેસીએ, એને તો બીજી દુકાને જઈએ. અહીંથી કેટલી દુકાનો, એક દુકાને બેહી રાખી જિંદગી જતી રહે ને કમી, એના કરતા અમે દુકાન બદલી નાખીએ. કઈ શું કહ્યું? એ આપણને કેવી રીતે ખબર પડે કે જ્ઞાની પુરુષ મોક્ષ થઈ ગયો છે? એ તો આપણે એમને હરી કરીએ અને ગાળ બોલીએ, તડકારીએ, જ્ઞાની સત્પુરુષ છે એમ સહજ ભાવે, કસોટી વગર. એનું કારણ કે સારું, કોઈ માણસ એમ કે કોઈ તકલીફ દેવા ના માંગતો હોય કે દાદાને મારે તકલીફ કેમ દેવી, એમ એમને વચ્ચે ભાવ આવતો હોય. એમનો પ્રશ્ન છે કે આ બધી કસોટી કર્યા વગર જ કેવી રીતે સામાન્ય માણસને કેવી રીતે ખબર પડે? સાદવાદ હોય, કોઈ ધર્મને કિંચિત માત્ર કિંચિત્ર માત્ર કોઈ ધર્મ નો એ ના થાય, અહિત ના થાય એવી વાણી સાચવા દો. દરેક ધર્મ ને માટે એમની વાણી કોઈને દુઃખદાયી ના હોય. એમની પેલું પદ બોલાવડાવો જે એની અને વિનય આપણું મનનું હરણ કરેવા હોય. શું કહ્યું? આપણું મનનું હરણ જ કરી લે, કઈ લેવાય એવું છે અહીંયા આગળ. તમે સંસારની ફરજો બજાવતા બજાવતા પણ આનાથી અલિપ્ત કેવી રીતે રહી શકાય? એ જ્ઞાની પુરુષ ની પાસે હોય ને, જ્ઞાની પુરુષ ની પાસે વિજ્ઞાન હોય, તે આ થઈ શકે ને એ થઈ શકે, બંને થઈ શકે. જ્ઞાની પુરુષ માં વિજ્ઞાન એવું હોય. હું તમારી સાથે વાતચીત કરી શકું છું, એટલે સંસારમાં રહી શકું છું, અને હું મારા પોતાનામાં રહી શકું છું, દેવ કરી શકું છું. ખોરાક સંસારની ક્રિયાઓ બધી કરું છું, બધું કરું છું, બધું એ કરું છું, સંસારમાં રહેવાય. જ્ઞાની પુરુષ પાસે બધું વિજ્ઞાન હોય, શાસ્ત્રમાં ના હોય. શાસ્ત્રમાં તો છોડે જ છૂટકો થાય. સાધારણ મનુષ્ય પોતાને, સામાન્ય માણસ પોતાના વિશે કેવી રીતે સમજી શકે? સામાન્ય માણસ પોતાના વિશે કેવી રીતે સમજી શકે? કેવી રીતે એમાં રહી શકે? અલિપ્ત પોતે કેવી રીતે રહી શકે? જ્ઞાની પુરુષ ની કૃપાથી બધું થઈ શકે, કૃપા પ્રાપ્ત કરવી જોઈએ. અને કૃપા પ્રાપ્ત કરવા માટે કઈ 100-200 વર્ષની કે 5-25 વર્ષની જરૂર નહીં, 6 મહિનાની જરૂર છે. કેટલી 6 મહિના જે એની પાસે પડ્યા હોય બધી કૃપા પ્રાપ્ત થઈ જાય, અને સંસારમાં સારી રીતે એમ તમે છોડીઓ છોકરા પડાવો પણ તમે લેપાયમાન ના થાવ. શું કહ્યું? એવું આ વિજ્ઞાન છે, આ તો આ કઈ ધર્મ નથી, વિજ્ઞાન છે. વિજ્ઞાન થી થઈ છે એટલે અભિપ્સા ને મોક્ષ રોકેલું જોઈએ.
એટલે અભિપ્સા અને મુમુક્ષુત્વ એ પહેલું જોઈએ ને, અભિપ્સા અને મુમુક્ષુત્વ એ પહેલું જોઈએ. શું જોઈએ? મુમુક્ષુત્વ અને અભિપ્સા. મુમુક્ષુત્વ અને બીજું અભિપ્સા. અભિપ્સા એની આ છ મહિના પાછળ પડ્યો ને ઉલ્લાસ દેર કે દાદા તમારી પાછળ જ આવ્યો છ મહિના, મારું ઉકેલ લાવી નાખો. થઈ ગયું છ મહિના, હું વધારે નથી કહેતો. પછી આવીશ જ નહીં તમારે, નહીં આવું ચાલશે. તું તારી મારે જ આવી, હું ના કહીશ તો આવીશ તું તારી મારે. શું કારણ કે ફરો ભાગ્યા પછી છોડીશ નહીં તું મને, હું ના કહું તો તું મને છોડીશ નહીં. કારણ કે અત્યાર સુધી 5-25,000 માણસો વર્ગ્યા છે, પણ કોઈ છોડ્યો નથી મને. જેટલા વર્ગ્યા છે ને મને છોડ્યો, કોણ છોડે પછી આવું પોતાનું સુખનું સ્થાન કોણ છોડે? બાકી 6 મહિનામાં બધી જ તમારી બધું એમનો પ્રશ્ન છે. ભાઈ નો પ્રશ્ન છે કે પૂર્વે ના કર્મ નો ઉદય વર્તમાનમાં આવે, પૂર્વે ના કર્મ નો ઉદય વર્તમાનમાં આવે. આ બધા આજે આવે છે ને, તમે અહીં આવ્યા તે પૂર્વ ના કર્મ ના ઉદય થી જ અહીં આવ્યા છે. બધું પૂર્વ ના કર્મ ના ઉદય થી જ ચાલે છે. આજના કર્મ નથી આ, આજના કર્મ તો અહીં હજુ જયારે પરિપક્વ થશે, તૈયાર થશે, ત્યારે ફળ આપવા માટે સન્મુખ થશે. આ તો ફળ આપવા માટે ગયા અવતાર નો કર્મ છે આ બધો, સમજો ને? ફળ આપવા માટે આજનો જે કર્મ કરો છો ને, તે તો ફળ આપવા માટે સન્મુખ થવા માટે 100-50-100 વર્ષ જોઈએ ને, ત્યારે પરિપક્વ થાય. સમજો ને? આજનો કર્મ જુદો છે, આ પૂર્વ પર્વ નો જ કર્મ બધો ઉદય ભોગવો છો. અહીં જન્મ્યા તો અહીં જ ઉદય ભોગવો છો, તે ઠેર છે. નનામી કાળ છે, અહીં નનામી કાળ ની વાત છે, ત્યાં સુધી બધો ઉદય જ છે બધું. આ અને તે ફરજીયાત છે આ, હવે એમાં મરજીયાત ખોરી કાઢવાનું છે. એ કે છે કે શુભાશુભ ના ઉદય ને નિવારણ કરવા માટે માણસ જપ તપ દાન પુણ્ય કરે, તો એનો હેતુ શું? એ ઉદય તો ભોગવે જ છૂટકો છે. જપ તપ દાન બધું કરો ને, તેનાથી નવા બીજ પડે, આવતા બહુ ને માટે લાભદાયી થાય. તમે નવું નવું બગીચો રોપો એટલો ફળ બીજો નવા મળે, પણ જૂનો તો એનું પુણ્ય બંધન થાય ને, એનાથી પુણ્ય બંધન થાય ને. હા, પુણ્ય જ બંધાય ને. જે પુણ્ય કામ કરો, જપ તપ કર્યો તો પુણ્ય બંધાય, અને ગાળો દે તો પાપ બંધાય. એ છે તો એ કર્મ ને બાળવા, સંચિત કર્મો ને બાળવા માટે શું? સંચિત કર્મ જ્ઞાન સિવાય ભળે નહી. જ્ઞાન આત્મજ્ઞાન હોવું જોઈએ. કેવું? અગર તો તમને આત્મજ્ઞાન હોય ને, આત્મજ્ઞાન ની બાળી શકે તમારો સંચિત કર્મ, પણ તમારાથી ભળે નહી. કારણ કે કૃષ્ણ ભગવાને કહ્યું છે, જ્ઞાની પુરુષો કર્મ નો ગોટો હોય ને ભસ્મીભૂત કરી નાખે, એ જ્ઞાની પુરુષ કરી શકે. જૈન દર્શન ની અંદર એક સિદ્ધાંત માં કહ્યું છે કે બહુ કોટી સંયમ સંવાદ તબસ્તા વિચરી જઈ તો તપથી એમનો જો ક્ષય થાય, તો એ બરાબર છે? એટલે જૈન સિદ્ધાંત માં એવું છે કે તપથી આ કર્મો નો નિર્જરા થાય, એ સિદ્ધાંત બરોબર છે? તપથી જે કર્મ હોય નો ઉદય હોય તેમાં તમે તપ કરો તો એ કર્મ નો ઉદય નિર્જરા થઈ જાય. શું થયું? તપ એટલે પોતે તપ તપ્યા જ કરવું. શું? સહન જ કર્યા કરવું, તપ્યા જ કરવું. કોઈને કિંચિત માત્ર દુઃખ દીધા સિવાય સહન જ કરવું, તપ માં તપ્યા જ કરવું. એનું નામ તપ. એનાથી નિર્જરા થઈ જાય. બંધનમાં જે નિકા ચિત્ત ના કર્મ છે, જે ઉદય આવે ભગવાન નો છૂટકો જ નથી, એમનો ક્ષય થાય. નિકાચિત કર્મ નો ક્ષય થાય એમાં? ના, નિકાચિત કર્મ, નિકાચિત એનું નામ કહેવાય કે જે ભોગવે જ છૂટકો થાય, એનો કોઈ ઉપાય જ નથી. જો એ જ્ઞાની પુરુષ ને ભોગવવું પડે. એ નિકાચિત કર્મો કયા કહેવાય એમ? કયા એના પ્રકાર? નિકાચિત કર્મ, નિકાચિત એટલે માણસ માણસ થૂંકે છે આપણી પર. કેટલાક માણસો આપણી પર થૂંકે છે, તો આપણે આમ કપડા ઉપર પાણી રેડીએ તો ધોઈ જાય છે તરત.
અને કેટલાક માણસ થૂંકે છે તે પછી ધોધો કરીએ તો એ ના ધોવાય, એવું ચીકણો હોય, પેલા બહુ ચીકણો હોય, એ અહંકાર કરીને કરેલો હોય. નિકાથી પેલા અહંકાર નો દુરુપયોગ કર્યો હોય, નિકાથી અહંકાર ભયંકર કર્યો હોય, અહંકાર કરીને કરેલો અને ચીકણો થઈ ગયો હોય, ભોગવે છૂટકો થાય. ઘસી ઘસીને કાપે, ઘસી ઘસીને કાપે, ભોગવો છૂટકો થાય, ચાલે નહીં. કોઈ સંચિત કર્મ થોડો ભોગવાઈ ગયા, ડોક્ટરી ભાષા બધા પડી રહ્યો. ડોક્ટરી ભાષામાં કહ્યું હતું, મેન્ટલી બેકવર્ડ જાય છે, કોઈ એવું બાળક હોય કે જેનું બ્રેઇન નું ડેવલપમેન્ટ જ ના થયું હોય જન્મ થી, એવું એવું બાળક હોય અને એ છે તો ખાતા ના આવડે, પીતા ના આવડે, દૂધ પીતા ના આવડે એવું બાળક હોય અને એ આવી રીતના મરી ગયું તો એ કઈ રીતે એને કયા શિલક છે? મરી ગયો નઈ એની હાથે, બધા કર્મ બધા શિલક જ છે, કર્મ ઉદયમાં જ નથી આવ્યા હજુ, કર્મ ફળ આપવા માટે સન્મુખ થયા જ નથી. આ જેટલું ફળ આપવાનું હતું એટલું આપી ખરા થઈ ગયા, નવે સરથી ફળ આપી. મા બાપ જોડે સંઘ હતો ને, એ મા બાપ નો સંઘ બધો ફળ આપી અને ચાલ્યો ગયો. એથી આટલું ફળ આપવાનું હોય તો એ આપ્યા, રડાયા સિવાય રહે નહી. એ છોકરો રડાઈ ને જાય છે, આવે હાડે મિત્રાચારી થી સુખ આપીને જતો રહે છે કોઈ, અને કોઈ દુઃખ આપીને જાય છે. રાગ ને દ્વેષ નું કારણ છે, રાગ થી છે તે સુખ આપીને જાય, દ્વેષ થી દુઃખ આપીને જાય, દુઃખ આપીને જાય. જાણીએ નહીં કે વ્યાર પૂરું છૂટ્યું, આ વેરસ પૂરા કરે છે. જગત આખું રિવેન્જ ઉપર ઉભો રહ્યું છે, રિવેન્જ ના પાયા ઉપર જ જગત આખું ઉભું રહ્યું છે. જો રિવેન્જ ગયું તમારા મન માંથી તો તમે મોક્ષે ચાલે છે. એ તો એના મા બાપ ની પરિસ્થિતિ, પરંતુ એ બાળક ની પરિસ્થિતિ શું કરી શકે? આ તો એના મા બાપ ની પરિસ્થિતિ, પણ બાળક ની પરિસ્થિતિ શું? બાળક ને કશું હતું, બાળક તો એનું ફળ આપી દીધું મા બાપ ને, એટલે એને મારે પછી આગળ નવે છે બીજા જોડે ફળ આપવા માટે તૈયાર. એના 100 વર્ષનો કર્મ હોય છે, 100 વર્ષનો કર્મ હોય છે, પછી ગમે તે રસ્તે એનું કર્મ ઉદય આવે ને ફર્યા કરે. શું સિલેક્ટ માં હોય છે કર્મની અવસ્થા 100 વર્ષની? કર્મની અવસ્થા 100 વર્ષની મનુષ્ય કર્મ ના, મનુષ્ય કર્મ 100 વર્ષની અવસ્થા કરી, પણ તે જો વાપરે એવું, જો ક્રોધ ખૂબ કરે ને, ખૂબ ક્રોધ કરે તો જલ્દી વપરાય જાય, લોભ ખૂબ કરે તો જલ્દી વપરાય જાય. તો ગણી સાસો એ બધું આયુષ્ય એ વરહો ઉપર નથી, આયુષ્ય 700 વર્ષ પડશે. આ તો વરહો કેલ્ક્યુલેશન થી મળેલું છે આ લોકો, કે સામાન્ય માણસ ના આટલા આયુષ્ય આટલા 700 વર્ષ હોય એના ઉપરથી કેલ્ક્યુલેશન મળીને વર્ષો કરેલા છે. વર્ષો ઉપર નથી ના, 700 વર્ષ ઉપર છે. એ 700 વર્ષ તમે જેવા દુરુપયોગ કરો, જો ચોરી કરો તો કાર્યવાહી ની અંદર માં એ 700 વર્ષ ઓછા થાય શ્વાસોશ્વાસ નું જે છે લઈને આવ્યો છે, તો પછી જો એ આયુષ્ય શ્વાસોશ્વાસ ઓછા કરે અને તો પછી એનો આયુષ નો બંધ ઓછો થઈ જાય તો પછી પૂર્વ બંધ નો પછી એ સિદ્ધાંત ઉડી જાય છે. આયુષ ઓછા આયુષ એટલે શ્વાસોશ્વાસ ઓછા વપરાય ને, તો અહીં બધું ટાઈમ જીવે, આયુષ્ય બંધ તો જીવ બાંધીને જન્મે છે ને, આયુષ્યનો બંધ નહી. આટલા 700 વર્ષ નો આયુષ્યનો એટલે વરહોરો બંધ નથી, આટલા 700 વર્ષ નો નિયમ છે. એ 700 વર્ષ ના નિયમ પરથી આ ગણતરી બાજુ એ શું ખર્ચ શોધખોળ કરી કે ભાઈ આટલા 700 વર્ષ સામાન્ય માણસ ને આટલા વપરાય તે હિસાબે 100 વર્ષ નું આયુષ્ય આપણું કર્યું. પછી એને ફ્રેક્ચર કરવાના હાથમાં છે, એ 700 વર્ષ ફ્રેક્ચર કરવાના હાથમાં છે. વધારે 700 વર્ષ વાપરી નાખે તો પછી આજે
શ્વાસોશ્વાસ છે ને આ જગત વ્યવસ્થિત જાણે કે વ્યવસ્થિત છે તો એનો શ્વાસોશ્વાસ એના શ્વાસોશ્વાસ વધારે વપરાય જ નહીં ને. કોઈક આવીને અહીં આગળ છે તે કોક આયરા ઊંધું છતું કરવા મળ્યો ત્યાંથી સમજી જાય કે ભાઈ વ્યવસ્થિત છે એટલે પછી એને બીજું કશું માત્ર એમ ના હોય ને. ખરેખર વ્યવસ્થિત છે પણ આ અહંકાર થી દેખાતું નથી, અવ્યવસ્થિત થયું જ નથી. એક ક્ષણ વાર જગત અવ્યવસ્થિત થયું નથી, વ્યવસ્થિત જ હોય છે નિરંતર, વ્યવસ્થિત ની બહાર થતું નથી. એવું કહેવા માંગે છે આયુષ્ય વર્ષ નું નથી માની એના ઉદય પ્રમાણે કર્મ કર્યા કરે છે બધા લોકો. બાકી આમ ત્યાગ જ કરવું એવું કઈ નિયમ નથી કે ગ્રહણ કરવું એવું નિયમ નથી. ગ્રહણ ત્યાગ બે ઉપર આખું તો શું છે, ગ્રહણ કરવું તે કડા ખોટો છે ને ત્યાગ કરવો તે અહંકાર છે. અહંકાર વગર ત્યાગ ના થાય, સમજ પડે ને. અને ગ્રહણ કરવું તે ગ્રહણ કરનાર ને દુઃખ વધારે પડે, જરા બોજો વધારે લાગે. પેલા ત્યાગી એવો તો લાગે, ત્યાગી એ સંસારી છે, જે સંદાસ માં જાય એ બધા સંસારી. એ શું છે, એ ભૂગલ નો ગુણ છે પણ એ અનાત્માની અવસ્થા છે. શું છે, અનાત્માની અવસ્થા. એટલે આપણે અહીંયા આગળ વોન હોય છે ને, વોન તેની અહીં પરમાણુ ભરેલા હોય છે એ ગોળાની અંદર. કારણ કે પરમાણુ નીકળતી વખતે ઘસાતા જાય છે, ઘસાય છે એટલે અવાજ થાય છે બસ. એવું આપણે અહીંથી મારી પરમાણુ નીકળતી બધા અવાજ થઈ જાય, બધા શબ્દ ઓટકોટ ને વાણી રૂપે નીકળી જાય છે. તું પરમાણુ ફુગ્ગા ફુગ્ગો ફૂટ ફૂટ થયા કરે, ફુગ્ગો ફુગ્ગો પૂરો થઈ જાય ને ત્યાર પછી બોલાતું નથી, બોલાતું નથી. ભાઈ ગયું, લંબો થઈ ગયો, લંબો તો રાતે સમજવી પડશે ને. પછી ઓછી ટેમ્પરેચર જીવે લોકો ના જાણે ટેમ્પરેચર એવું કઈ ખરું કઈ.